Hello students, today I am going to deal with Standard 8 English Unit 3, What Were You Doing? Today we will learn your activity 4. See, what is the title? Listen to the following phrase, read them aloud, find out similar phrases from the letter in activity 2 and 3. Follow the example. એક્ટિવિટી 2 અને 3 ને જોવાની છે. એના રિલેટેડ ફ્રેઝિસ અહીંયા આપ્યા છે અને પછી એક્ઝામ્પલમાં જે રીતે બતાવેલું છે એવી રીતે બીજું કોઈ સેન્ટેન્સ આપણે બનાવવાનું છે. નાઉ સી વોટ ઇઝ ગિવન ઇન એક્ઝામ્પલ. કમ બેક ફ્રોમ અમરેલી. કમ બેક ઇટ મીન્સ પાછું આવ્યું. ક્યાંથી? અમરેલીથી. સી સેકન્ડ લાઈન બનાવી. Come back in the evening. ક્યારે પાછું આવ્યું? સાંજે આવ્યું. Second one. Fell down from the giant wheel. નીચે પડી ગયું. ક્યાંથી? Giant wheel માંથી. તો આપણે બીજું સેન્ટેન્સ બનાવીશું. Fell down and broke the leg. મીન્સ એનો પગ જે હતો એ જ તૂટી ગયો. થર્ડ વન. લુકિંગ એટ ધ બર્ડ્સ. કોને જુએ છે? બર્ડ્સને જુએ છે. સેમ વે સેકન્ડ સેન્ટેન્સ બન્યું. લુકિંગ એટ અ પ્લેન. શું જુએ છે? પ્લેન જુએ છે. આઈ હોપ તમને ખબર પડી હશે. લાફ્ટ એટ માય ફ્રેન્ડ. લાફ્ટ એટ મીન્સ ની સામે હસ્યું. કોની સામે હસ્યું? એના ફ્રેન્ડ સામે. તો આપણે એવું બનાવીશું ધેટ વી નો લાફ્ડ એટ એન ઓલ્ડ મેન. તો એ સેન્ટેન્સ બનાવીએ. લાફ્ડ એટ એન ઓલ્ડ મેન. નેક્સ્ટ. અ કપલ ઓફ ડેઝ. કપલ ઓફ એટલે થોડાક થોડાક દિવસ. તો એનું સેન્ટેન્સ બનશે કપલ ઓફ સ્વીટ્સ ઓફ couple of toy shops. Then next one. End of the movie. End means complete થઈ ગયું. So movie. તો એનો સેન્ટેન્સ આપણે બનાવી શકીએ. End of the fair. અહીંયા બતાવ્યું છે at the end of the fair. There was some fast food stalls. તો એ સેન્ટેન્સ લઈએ. એન્ડ ઓફ ધ ફેર. ધેન ફૂલ ઓફ વોટર. ફૂલ ઓફ મીન્સ ભરેલું. સાનાથી ભરેલું છે? વોટર. તો અહીંયા આપણે લઈએ ફૂલ ઓફ પીપલ. જે ફેર હતો એ લોકોથી ભરેલું હતું. ફૂલ ઓફ people. Climbed up the hill. સાની પર ચડ્યું? હિલ ઉપર. તો that boy climbed up the tree. Next one. Row of trees. Row of means line હતી. સાની? Trees ની. તો અહીંયા બનશે row of stalls. જે દુકાનો હતી એની લાઈન હતી. ધ લાસ્ટ વન. સેટ ડાઉન ઓન ધ રોડ. સેટ ડાઉન મીન્સ એની પર બેસી ગયું. સની પર? રોડ પર. તો આપણને સી ઇન યોર એક્ટિવિટી 2 ધેટ બોય વીનો સની પર બેઠેલો હતો. ટ્રી પર બેઠેલો હતો. બ્રાન્ચ ઉપર બેઠેલો હતો. સેટ ડાઉન ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ ઇટ મીન્સ ડાળી. મેં તમને પહેલાં સમજાવ્યું હતું. નાઉ સી વોટ ઇઝ ગિવન હિયર. માર્ક ટી ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ. જો સાચું હોય તો ટી લખો, ખોટું હોય તો એફ લખો. ઇન ધ બ્રેકેટ અગેન્સ્ટ ઇચ. આ જે બ્રેકેટ આપ્યું છે એમાં સાચું હોય તો ટી અને ખોટું હોય તો એફ લખો. ટીના વિઝિટેડ ધોળાવીરા. જે ટીના હતી એણે સાની વિઝિટ કરી હતી? ધોળાવીરાની. ટીનાએ તો ફેરની વિઝિટ કરી.
It means false. Then what is told? Meena visited trade fair in March 2014. Jo suke che Meena e je pelo trade fair, it means vyaparik melo hato, ene visit kari kyare 2014 ma. No, it's a wrong. Trade fair ni visit to Tina e kari thi. To su lakhase F. Then the third one. Meena visited the village fair with her parents. Meena e je village fair hato, ene visit ena parents sathe kari. No, Tina e kari hati. Itle su thase a sentence par false se. The trade fair was in Halol. Trade fair Halol ma hatu? Na, e pan khotu che, e to Vadodara hatu. Meena ate jalebis. Meena ate jalebis khadi thi, sweets lidi thi. No, it is also false. See, all the five sentences are false. Now, let's move ahead with her activity 5. Jo sabal che. બંને જે લેટર્સ છે પહેલમાં કામ કરવાનું, લેટર્સ વાંચવાના છે અને અહીંયા બનાવવાનું છે. બટ સી, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. આ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવું નથી. યોર એક્ટિવિટી 4 એ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. જે રીતે મેં બતાવી, જસ્ટ ધ સેમ એ જ રીતે એક્ટિવિટી 4 તમારી નોટબુકમાં લખવાની છે. એક્ટિવિટી 5 એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ નથી. નાવ લેટ્સ મૂવ અહેડ વિથ યોર નેક્સ્ટ એક્ટિવિટી, યોર એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 જોઈએ શું કહ્યું એમાં. લેટ્સ સી. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ. કેન યુ હેલ્પ હર? મનીષા નામની કોઈ છોકરી ગઈકાલે શું કર્યું હતું અને આજે શું કરે છે સેમ ટાઈમે, એ બતાવે છે, કમ્પેરિઝન કરે છે. શું આપણે એને હેલ્પ કરીશું? સી, હિયર ઇઝ સમ ઇન્ફોર્મેશન ગિવન અબાઉટ મનીષા. ફર્સ્ટ વન ઇઝ ટાઈમ. સેકન્ડ કોલમમાં બતાવ્યું યસ્ટરડેઝ એક્ટિવિટી, ગઈકાલે શું કર્યું. અને થર્ડ વનમાં છે ટુડેઝ એક્ટિવિટીઝ, આજે શું કર્યું. સી, 7 AM યસ્ટરડેઝ 7 વાગે શું કરતી હતી? સી વોઝ રીડિંગ અ બુક. આજે શું કરે છે? સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. કિચનમાં એની મધરને હેલ્પ કરે છે. એવી જ રીતે 11 AM, 1:30 PM, 6 PM એન્ડ 7:30 PM એટલા ટાઈમમાં એ શું કર્યા છે એ બતાવ્યું છે. નાવ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઈક ધીસ. નીચે બતાવ્યું છે એવી રીતે એ સેન્ટેન્સીસ લખો. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ગઈકાલે 7 વાગે મનીષા શું કરતી હતી? એક બુક વાંચતી હતી. અને નીચે શું કહ્યું? ટુડે એટ 7 AM મનીષા વોઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. આજે 7 વાગે મનીષા એની મમ્મીને કિચનમાં હેલ્પ કરે છે. ઓકે, એવી જ રીતે આપણે બીજું સેન્ટેન્સ બનાવીએ. એટ 11 AM યસ્ટરડે શું કરે છે? જો કઈ રીતે બનશે, યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. એન્ડ ટુડે At 11 AM she is attending prayer. The second one, 1:30 PM make paper bag and today present class. Same way, yesterday At 1:30 PM Manisha was making paper bag. Today at 1:30 PM she was presenting a class. 6
Yesterday at 6 p.m., Manisha was playing kho-kho. Today at 6 p.m., she was talking with her friends. Last one, 7:30 p.m. Yesterday at 7:30 p.m., Manisha was watching a movie. Today at 7:30 p.m., she was doing her homework. I hope કે આમાં તમને ખબર પડી હશે. એક્ટિવિટી 6 તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. Now see, your activity 7. Write a letter to your friend. The following questions will help you write about one place. નીચે કેટલાક questions આપ્યા છે. એનો યુઝ કરીને એક પત્ર બનાવવાનું કહો. તમે ક્યાં ગયા? કેવી રીતે ગયા? ક્યારે ગયા? કોની સાથે ગયા? અને તમને એ પ્લેસ ગમ્યું કે નહીં? In our next video, હું તમને લેટર રાઇટિંગનું ફોર્મેટ સમજાવીશ. I hope કે આજે જે કાંઈ ડિસ્કશન થયું એમાં તમને ખબર પડી હશે. Okay, thank you.